હળવદમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ગામની બહાર ગટરનું પાણી છોડવામાં આવે છે, જેના ખાડા ભરાઈ જવાથી આસપાસના રહીશોને અને વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। હાલ વરસાદની સીઝન હોવાથી ઠેર ઠેર જગ્યાએ ગંદકી થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળે છે। આથી ગંદકી સાફ કરવી જરૂરી છે, જેથી રોગ થવાની સંભાવના નહીં રહે। હળવદમાં ગટરના ખાડા હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે આ ગંદકી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે, એટલે અનેક રોગ ઉત્પન્ન થાય છે અને હોસ્પિટલમાં લાઈનો લાગે છે। આથી તંત્ર દ્વારા ગટરનું પાણી દૂર છોડવામાં આવે તો રોગચાળો ફેલાતો અટકાવી શકાય અને લોકોને પડતી મુશ્કેલીઓનું પણ નિરાકરણ આવશે। હવે તંત્ર દ્વારા આ કામ ઝડપથી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અહીંયા પાણી ભરાય છે, આ ગંદક થાય સાહેબ, એટલે આમાં થોડું ધ્યાન આપો તમે। અઠવાડિયે દરદી મોટર ચાલુ કરે તો કૂવો નથી ભરાતો, કૂવો જો કે આપણે અઠવાડિયે દરદી ચાલુ ન કરે તો આ કૂવો ભરી જાય એટલે પાણી ઓવરફ્લો થાય રહ્યું। બાકી તો પાણી મોટર ચાલુ કરે આગળ જતું રહે, ખેતર અહીંયાથી દૂર કિનાલથી આગળ જતું રહે, બગીચા જેવું કરવી આજબાજુ કેટલા સમયથી પાણી નીકળે, એટલે પાણી લગભગ 15-20 દિવસે વરસાદનો સમય આવ્યો ને તે દૂરનું નીકળે છે, પાણી મોટર કોઈ ચાલુ કરતો નથી। જો મોટર ચાલુ કરે તો તરત પાણી વેસ્ટ જતું રહેશે ત્યાં એક ખેતર આગળ। સરકાર નામ એમ કે અમે સાહેબ અહીંયા રહી ના ગંદક પાણી છે તો આમ પાણી હટાવો, થોડું દૂર હટાવો, અમે એમ કહેવા માગું છું, બીજું કાંઈ માગતો નહીં તમારી પાણી સાહેબ। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।